નમસ્કાર દોસ્તો આશા રાખું છું આપ સૌ ખૂબ જ મજામાં હશો હું છું હિતેશ ગઢિયા અને સંસ્કારદીપ ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું ફરી વખત સ્વાગત છે ફ્રેન્ડ્સ આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ ત્રણ દસ મેથ્સ એનસીઆરટી તેમાં ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ તેમાં આજે આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ચારનો પ્રશ્ન એકનો દાખલા નંબર એક જોવાનો પ્રયત્ન કરીશું ફ્રેન્ડ્સ પ્રશ્ન એકની અંદર આપણે બે રીતો કરવાની છે બરાબર એક જ દાખલાની પણ પરીક્ષાની અંદર ટેન્શન લેવાની જરૂર નથી એક્ઝામની અંદર તમારે બેમાંથી એક જ રીત લખવાની હોય છે અથવા તો સ્પષ્ટ જ કીધેલું હોય કે લોપની રીત કરો અથવા આદેશની રીત કરો પણ અહીંયા પ્રશ્ન એકની અંદર આપણને બંને રીત એટલા માટે આપણી આપેલી છે જેથી કરીને આપણને ખબર પડે કે તમે લોપની રીતે ગણો કે પછી આદેશની રીતે ગણો જવાબ એટલે કે એનો ઉકેલ સરખો જ મળશે તમે લોપની રીતે સમીકરણને ઉકેલશો કે આલેખ આદેશની રીતે સમીકરણ ઉકેલશો જવાબ સરખો જ મળશે એનો ઉકેલ સરખો જ મળશે બરાબર છે આ જ વસ્તુ આપણે નક્કી કરવાની છે એટલે આજે પણ આપણે બે રીતે દાખલા ગણવાના છીએ જો બંને વખતે જવાબ સરખા આવે તો તમારા ઉકેલ સાચા જો બંને વખતમાં જવાબ અલગ અલગ આવે તો ગણતરીમાં તમારી કશે ભૂલ છે એવું તમારે ધ્યાન રાખવાનું ચાલો સૌથી પહેલા આપણે લોપની રીતની વાત કરીએ બરાબર લોપની કેવી રીતે કરવાની છે એની માટેના શું સ્ટેપ્સ છે એ આપણે ઓલરેડી આનું જે ઇન્ટ્રોડક્શન છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકનું એટલે કે લોપની રીત જે છે એનું ઇન્ટ્રોડક્શન છે એની અંદર આપણે એની ચર્ચા કરેલી છે ડિટેલમાં માટે જો તમે વિડીયો ન જોયો હોય તો સૌથી પહેલાં અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરો ત્યાંથી તમને એ વિડીયો મળી જશે એ વિડીયોની અંદર જે દાખલો છે એમાં થોડી ઘણી સ્પષ્ટતા પણ આપણે કરેલી છે કે કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે એનો કોન્સેપ્ટ શું ધ્યાન રાખવાનો છે જો એ તમને ખબર પડી જશે તો લોપની રીત આરામથી તમને મગજમાં ઉતરી જશે બરાબર ચાલો તો સમીકરણ છે આપણી પાસે બે સૌથી પહેલાં નક્કી કરી લઈએ શું કરવાનું છે લોપની રીતનો મતલબ થાય લોપ એટલે અદૃશ્ય કરવું અલોપ કરવું દૂર કરવું પણ શું દૂર કરવાનું છે બે ચલ હશે એક્સ અને વાય તો બેમાંથી કોઈ એક ચલને નક્કી કરવાનો છે સૌથી પહેલાં કે હું કયા ચલનો લોપ કરીશ બરાબર બેમાંથી એક ચલનો લોપ કરી નાખીએ એટલે કે એક ચલને કાઢી નાખીએ તો જ બીજો ચલ બાકી એકલો બચે ને અને એક્સ અને વાય બેમાંથી એકની કિંમત હોય તો બીજાની મળી જાય એટલા માટે આપણે એકને કાઢી નાખીએ છીએ એટલે બીજો આપણને મળી જશે બરાબર તો બેમાંથી એક ચલનો લોપ કરવાનો છે એટલે કે ઉડાડી નાખવાનો છે હવે ઉડે ક્યારે ભાગાકાર હોય તો ઉડે અથવા બાદ બાકી કરીએ તો ઉડે તો અહીંયા આપણે બાદબાકી કરવાની છે બરાબર હવે બાદબાકી કરવી હોય બે ચલની બે ચલને ઉડાડવા હોય એકબીજામાંથી તો બંનેના સહગુણકો સરખા હોવા જોઈએ તો બંને ચલ ઉડે ને બરાબર તો અહીંયા પણ આપણે જોઈ લઈએ કે અહીંયા બે એક્સ માઇનસ ત્રણ વાય છે અને એક્સ પ્લસ વાય છે તો એક બાજુ દાખલા તરીકે આપણે એવું નક્કી કરીએ કે એક્સ જે છે એ બંનેમાંથી નીકળી જાય તો સારું તો મને વાય મળે તો બંનેમાં સરખા હોય તો બાદ બાકી થાય ને અલગ અલગ હોય તો બાદ બાકી થોડી થાય બાદ બાકી તો થાય પણ નીકળે થોડી તો ચાલો બે સમીકરણ છે એને પહેલા લખી નાખવું આ આપણે સ્ટાર્ટ કરીએ છીએ લોપની રીત ચાલો તો સૌથી પહેલા હું સમીકરણ લખી નાખું સમીકરણ આપણી પાસે છે એક્સ પ્લસ વાય બરાબર પાંચ આ છે પહેલું સમીકરણ બીજું સમીકરણ આપણી પાસે છે ટુ એક્સ માઇનસ થ્રી વાય બરાબર ચાર આ છે બીજું સમીકરણ બરાબર ફ્રેન્ડ્સ કોન્સેપ્ટ ખાસ ધ્યાન રાખજો દરેકે દરેક દાખલામાં હું વારંવાર કોન્સેપ્ટ એટલા માટે સમજાવું છું જેથી કરીને તમને આગળ પણ કામ લાગે બરાબર તમને ખાલી દાખલા આવડતા હશે તો તમે પરીક્ષામાં ભૂલી જશો જો કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમે ક્યારેય નહીં ભૂલો ચાલો તો શું કરવું છે સૌથી પહેલાં નક્કી કરું હું કે કયા ચલને લોપ કરવો છે એ પ્રોસેસ સૌથી પહેલાં કરવાની બરાબર ચલો તો નક્કી કરું છું કે બંનેમાંથી એક્સેક્સ કાઢી નાખો છો એક્સેક્સ ક્યારે નીકળે બંનેની અંદર સરખા સહગુણકોવાળો એક્સ હોય તો તો ઉપર તો એક્સ જ છે એક જ તો એને પણ બે એક્સ બનાવવા હોય તો મારે એને બે વડે ગુણવા પડે હવે કોઈ પણ એકલા એક સમીકરણને એકલાની એક જે પદ હોય એને ન ગુણાય આખા સમીકરણને એની સાથે ગુણવું પડે તો ચાલો બે ગુણ્યા એક્સ કરું છું અહીંયા આપણે લખી નાખીએ સમીકરણ બે ને સોરી સમીકરણ એકને ગુણીએ ને સમીકરણ એકને બે વડે ગુણતા શા માટે ગુણવાનું છે એ તમને ખ્યાલ આવી ગયો હશે હવે બરાબર ચાલો તો ટુ એક્સ થશે વાય સાથે પણ બગડાને ગુણવો પડે પાંચ સાથે પણ ગુણવો પડે તો આ નવું સમીકરણ કેવા પહેલાં ઉપરથી જ બનેલું છે ત્રીજું હવે જે નવું સમીકરણ છે એને અને બીજું સમીકરણ છે એને સરખાવીએ સરખાવવાનું જ છે બીજું કંઈ કરવાનું નથી બાદ બાકી કરવી કે નહીં એનો નિર્ણય અત્યારે નહીં લઈ લેવાનો અત્યારે આપણે ખાલી સમીકરણ એમના મૂકીએ ચાલો તો સમીકરણ બે તથા ત્રણ પરથી તો ચાલો આ દસ છે અને અહીંયા ચાર છે તો પહેલાં આ દસવાળી રકમ લખીએ ટુ એક્સ પ્લસ ટુ વાય બરાબર દસ હવે ઉપરની રકમ લખીએ ટુ એક્સ માઇનસ થ્રી વાય બરાબર ફોર ચાલો હવે ડાયરેક્ટ ચિહ્ન બદલવાનું ટેન્શન લેવાનું નહીં બરાબર ફટાફટ ચિહ્ન બદલી નાખવાનું એવું નહીં કરવાનું પહેલાં જોવાનું કે આપણે કોણે નક્કી કરેલું છે એક્સને તો બે અને બે સરખા ચિહ્ છે તો ઉડતા નથી માટે મારે એનું ચિહ્ન બદલવું પડશે તો જો આનું બદલું ચિહ્ન હોત તો બધાના ચિહ્ન બદલવા પડે મારે એટલા માટે હું અહીંયા બધાના ચિહ્ન બદલીશ બરાબર જો ઓલરેડી અહીંયા માઈનસ હોત અથવા આપણે વાયને બનાવેલો હોત કરતાં તો ટેન્શન નહીં હોત ચાલ તો હવે શું કરશું ટુ એક્સ અને ટુ એક્સ તો નીકળી જ જવાના છે અહીંયા ટુ વાય છે પ્લસ આ પ્લસ થ્રી વાય તો ટુ વાય અને પ્લસ થ્રી વાય એટલે ત્રણને બે અહીંયા આવશે પાંચ વાય બરાબર દસ અને અહીંયા માઇનસ ચાર છે દસમાંથી ચાર જશે એટલે અહીંયા આવશે આપણી પાસે છ તો વાય બરાબર છના છેદમાં પાંચ આવશે જો આવી રીત ન ફાવે તો તમે આ રીતે પણ કરી શકો છો ઉપરની બધી વસ્તુ લખી નાખું ટુ એક્સ પ્લસ ટુ વાય નીચેની બધી વસ્તુ ચિહ્નો નવા છે એ લખવાના માઇનસ ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર દસ અને માઇનસ ચાર ચાલો અહીંયા એક્સ છે એટલે નીકળી ગયા ત્રણ ને બે એટલે અહીંયા આવશે પાંચ વાય બરાબર છ તો વાય બરાબર છ છેદમાં પાંચ ચાલો હવે આ જે વાયની કિંમત મળે છે એને આપણે સમીકરણ નંબર એકની અંદર જ મૂકી દઈએ ને કેમકે સમીકરણ નંબર એક જે છે એ નાનું સમીકરણ છે બરાબર समीकरण एक बराबर छेद लेता चलो, तो पहला समीकरण लखी नाखिए एक्स प्लस वाई बराबर पांच चलो वायमत सेक्स ने मजवा y वाय किमत सॉरी अँव प्लस प्लस छेदमा पांच बराबर पांच ચલો આ જે છના છેદમાં પાંચ છે બરાબરની પેલી બાજુ જવા દઈએ તો માઇનસ થઈ જશે પાંચ માઇનસ છના છેદમાં પાંચ અહીંયા પાંચના છેદમાં કંઈ નથી એક લખી નાખીએ ચલો હવે લસા કરવાનો છે લસા આવડવો જ જોઈએ ન આવડે તો શીખી લો નાની રકમ હોય સિંગલ ડિજિટની ત્યારે બાજુમાં ગુણાકાર કરી નાખો ને નીચે લખી નાખો પાંચ એકૂ પાંચ ક્રોસ ગુણાકાર કરીને એના સ્થાને લખી નાખો પચું પચું પચીસ છ એકું છ અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ કરવાનું પચીસમાંથી છ જાય તો છ અને બીજા ચાર દસ દસ અને બીજા પંદર એટલે પચીસ તો પંદર અને ચાર એટલે ઓગણીસના છેદમાં પાંચ આ છે આપણે ઉકેલો બરાબર ફરીથી જોઈ લઈએ શું કરવાનું હતું પહેલાં નક્કી કરો કે બંને સમીકરણમાંથી કયો ચલ એવો છે કે જે આપણને સરળતાથી ગણવામાં પણ સારો પડે અને જલ્દી જલ્દી બંનેની કિંમતો સરખી થઈ જાય તો એક્સની કિંમત હું નક્કી કરી કે ભાઈ એક્સને છે મારે કાઢી નાખો છે તો એના જેવો ઉપરના સમીકરણની પણ રકમ હોવી જોઈએ જો ન હોય તો એના વડે ગુણવો પડે જો એના વડે એને ગુણો તો બધાને ગુણવો પડે તો બધાને લાઈન ગુણી નાખો બરાબર નો ભેદભાવ ટુ એક્સ ટુ વાય દસ નવી રકમ છે એને અને બીજું સમીકરણ છે બરાબર પહેલું નથી લેવાનું કેમ કે જ તો આપણે બીજું બનાવ્યું પહેલું કામ લાગતું ન હતું એટલા માટે તો આપણે પહેલા ઉપરથી ત્રીજું લીધું ને ચાલો એટલે હવે બીજું અને ત્રીજું બે સમીકરણને પહેલાં મૂકી દેવાના પહેલાં જોવાનું કે બેની રકમ રકમ સરખી છે યસ ચિહ્ન અલગ છે જો ન હોય તો ચિહ્ન બધાના બદલો જો સરખી રકમ સરખી છે ચિહ્ન અલગ અલગ હોય ચિહ્ન અલગ હશે હા જો રકમ સરખી છે ચિહ્ન અલગ અલગ હશે તો ઓલરેડી બાદ બાકી જ થશે તો ચિહ્ન બદલાવવાની જરૂર નથી બરાબર ચાલો તો અહીંયા જે કિંમત મળે એને તમે કોઈપણ એક સમીકરણમાં મૂકી દો ચાલો હવે આપણે આદેશની રીતે દાખલો કરીએ અને જોઈએ કે બંનેનો જવાબ સરખો આવે છે કે બેમાંથી કોઈ પણ એક ઉકેલ અલગ અલગ મળે છે ચાલો તો અહીંયા આપણે કરીએ આદેશની રીતે તો આદેશની રીતે આપણે ફરી વખત રિપીટ કરી નાખીએ શું કરવાનું હોય આદેશમાં આદેશ આપવાનો હોય કોનો એક સમીકરણની અંદરથી કોઈ પણ એક ચલ છે એને છૂટો પાડી દેવાનો એટલે કે એની કિંમત અલગથી નક્કી કરી દેવાની અને પછી બીજા સમીકરણને આદેશ આપવાનો કે ભાઈ હવે તમારે એક્સની કિંમત આ જ લેવાની છે અથવા તો નક્કી કરેલું હોય વાય તો વાયની કિંમત આ જ લેવાની છે બરાબર ચાલો આપણે પહેલું સમીકરણ લઈએ અને એની અંદર એક્સની કિંમત છે એને બનાવીએ તો પહેલું સમીકરણ છે એક્સ પ્લસ વાય બરાબર પાંચ એક્સ પ્લસ વાય ઇઝ ટુ પાંચ તો આપણે એક્સની કિંમત જ બનાવીએ એક્સ બરાબર પાંચ માઇનસ વાય ચાલો આ તો આપણું સમીકરણ નંબર એક આને આપણે આ નામ આપી દઈએ ત્રણ કેમ કે બે તો છે જ ને ઓલરેડી અહીંયા ચાલો હવે આપણે જે સમીકરણ જે પહેલું હતું એમાંથી જે કિંમત લીધી ને એને પહેલાં સિવાયનું એટલે કે બીજા સમીકરણમાં નાખવાની સમીકરણ બે તથા ત્રણ પરથી અથવા એવું પણ લખી શકો કે સમીકરણ બેમાં એક્સ બરાબર પાંચ માઇનસ વાય લેતા ચાલો તો સૌ પ્રથમ લખી નાખીએ ટુ એક્સ માઇનસ થ્રી વાય ઇઝ ઇક્વલ ટુ ફોર ચલો બે કંસમાં એક્સની કિંમત પાંચ માઇનસ વાય માઇનસ ત્રણ વાય બરાબર ચાર ગુણાકાર કરી નાખો પાંચ ગુણ્યા બે દસ વાય ગુણ્યા બે ટુ વાય અહીંયા આવશે થ્રી વાય ના થ્રી વાય બરાબર ચાર ચાલો ત્રણ અને બે એટલે અહીંયા આવશે માઇનસ પાંચ વાય બરાબર સરખા ચિહ્ન સરવાળો મોટી સંખ્યાનો ચિહ્ન દસને રાખીએ અહીંયા અહીંયા રાખીએ ચાર હવે જો આ જોઈને તમને છે ને ખ્યાલ આવવો જોઈએ કે આ ચારને હું આ બાજુ લઈ લઉં તો માઇનસ થઈ જાય અને અહીંયા મને કામ લાગશે અને આ પાંચ વાય પેલી બાજુ જશે તો પ્લસ પાંચ વાય થઈ જશે તો ચિહ્નની રામાયણ નીકળી જશે હવે દસમાંથી ચાર જાય તો છ બરાબર પાંચ વાય અને વાયની સાથે ગુણાકારમાં પાંચ છે પેલી બાજુ જાય તો ભાગાકારમાં આવી જશે તો વાય બરાબર આવે છે છના છેદમાં પાંચ બરાબર એ જ વસ્તુ અહીંયા આવેલી ને વાય બરાબર છના છેદમાં પાંચ હવે જે વાયની કિંમત નવી મળે છે એને કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ ચાલો અહીંયાથી દાખલો હવે આપણે આ બાજુ ગણીએ છીએ સમીકરણ એક નાનું છે બરાબર અથવા તો ત્રણમાં પણ લઈ શકો ચાલો આપણે એકમાં જ લઈએ ચલો ત્રણમાં લઈએ ત્રણ નાનું છે સમીકરણ ત્રણમાં વાય બરાબર છના છેદમાં પાંચ લેતા ચાલો તો એક્સ બરાબર પાંચ માઇનસ છના છેદમાં પાંચ લસા કરી નાખીએ છેદમાં કઈ નથી એક્સ લખી નાખો છેદનો ગુણાકાર પાંચ એકા પાંચ અને ક્રોસ ગુણાકાર 5 પચું પચીસ અને છ ગુણ્યા એક એટલે છ ચિહો પચીસમાંથી છ જશે એટલે અહીંયા આવશે ઓગણીસ અને છેદ તો આપણી પાસે પાંચ છે જ એટલે એક્સની કિંમત આવશે ઓગણીસના છેદમાં પાંચ અને વાયની કિંમત આવશે છ છેદમાં પાંચ નીચે રકમ તમારે લખવી હોય તો આવી રીતે રકમ નોંધની અંદર લખી નાખવાનું કે અહીં આપેલ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ છના પહેલો એક્સ આવે ઓગણીસના છેદમાં પાંચ તથા છના છેદમાં પાંચ છે જે પ્રમાણે ચલ ગોઠવીને આપેલા હોય રકમમાં એ પ્રમાણે નોંધ લખવાની રકમમાં એક્સ અને પછી વાય આપેલું હોય ને તો શરૂઆતમાં એક્સની કિંમત લખવાની કે ભાઈ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ ઓગણીસના છેદમાં પાંચ અલ્પવિરામ કરીને છના છેદમાં પાંચ છે એટલે જુઓ રીત બંનેની શું ડિફરન્સ છે એ ધ્યાન રાખવાનું છે બરાબર જવાબ તો સરખા જ આવવાના છે તમે કોઈ પણ રીતે કરો બરાબર આલેખની રીતે કરશો તો પણ જવાબ સરખો આવશે બૈજીક રીતમાં ત્રણ રીત છે કોઈ પણ રીતે કરો જવાબ સરખો આવે અત્યાર સુધી આપણે બે રીત શીખેલા છીએ લોપની રીત અને આદેશની રીત તો બંનેનો જવાબ સરખો આવે છે બંનેની મેથડ કેવી અલગ અલગ છે કઈ મેથડ તમને ઈઝી પડે છે એ જોવા માટે અહીંયા આપણને આ રીતે બંને દાખલા આપેલા હોય છે એટલે ફ્રેન્ડ્સ આ હતો સાથે ત્રણ પોઈન્ટ ચારનો પ્રશ્ન એકનો દાખલા નંબર એક તો કેવો લાગ્યો તમને આ લેક્ચર એ અમને કોમેન્ટ સેક્શનમાં જણાવો આશા રાખું છું તમને આ લેક્ચરમાં થોડી ઘણી સમજ પડી હશે જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને તમારા મિત્રોમાં પણ શેર કરો જો કોઈ પણ ડાઉટ હોય જો કોઈ પણ ક્વેરી હોય તો તમે અમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અથવા તમે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સંસ્કારદીપ ડોટ ઇન તેના ઉપર પણ વિઝિટ કરી શકો છો અથવા લેટેસ્ટ અપડેટ સતત મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો તમે અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર પણ જોઈન થઈ શકો છો સો થેન્ક્સ ફોર ધ લિસનિંગ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ